દિયોદરની શ્રી સરસ્વતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનો વાર્ષિક મહોત્સવ 2023 નો રંગારંગ કાર્યક્રમ દિયોદર શુભમ પાર્ટી પ્લોટ ખાતે શાળાના કેજીથી ધોરણ 1-12 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। શાળાનો વાર્ષિક મહોત્સવ 2023 ની ઉજવણી કાર્યક્રમની શરૂઆત દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને રાજવી પરિવારના માનસીજી વાઘેલા સહિત શાળાના ટ્રસ્ટી નરેશભાઈ પ્રજાપતિ સહિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત કેજી નાના ભૂલકાઓ દ્વારા ગણેશ વંદનાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાનોને કંકુ તિલક સહિત સરસ્વતી દેવીના ફોટાથી શાળા પરિવારને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની થીમ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ અનુસંધાને કેજીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નાટકો, બાળગીતો, નૃત્ય તેમજ સોશિયલ એપો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ગૂગલ, ટિકટોક જેવી સોશિયલ એપો દ્વારા નાના બાળકો અને ભણતા વિદ્યાર્થીઓ ઉપર કેવી માનસિક અને શારીરિક આડઅસરો થાય છે જે નાટકો વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી, તો સંસ્કારો સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, ગરબા, સરકારનો સફાઈ અભિયાન થકી જનજાગૃતિ માટેનું નાટક પણ રજૂ કરાયું હતું। દેશભક્તિના કાર્યક્રમો સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કેજીથી ધોરણ 1-12 સુધી ટોપર વિદ્યાર્થીઓનું દાતા દ્વારા મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની પૂર્ણાહુતિ શ્રી હનુમાન ચાલીસા થીમ પર બાળકો દ્વારા સુંદર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું। મહત્વનું છે કે શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક માધ્યમિક શાળાનો વાર્ષિક મહોત્સવ 2023ના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને રાજવી પરિવારના માનસિંહ વાઘેલા, નાયબ મામલદાર વસુભાઈ પટેલ, ભાભર તાલુકા વિસ્તરણ અધિકારી અલકાબેન નાયક, શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટી મંત્રી લાલભાઈ જોશી, શાળાના આચાર્ય શામળભાઈ ભાટી, પ્રકાશભાઈ દેસાઈ, કાર્યક્રમનું સંચાલન શિક્ષક શૈલેષભાઈ ઠાકોર સહિત શાળાની વિદ્યાર્થીઓ માહિન નાયક અને શ્રદ્ધા દેસાઈ દ્વારા સુંદર આયોજન કરાયું હતું, જ્યાં શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક માધ્યમિક શાળાના વાર્ષિક મહોત્સવ 2023ના કાર્યક્રમમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો। શ્રી સરસ્વતી પ્રાથમિક માધ્યમિક શાળા સંકુલ દિયોદર, શિવનગર વિભાગ અને તિરુપતિ નગર વિભાગની બંને શાળાઓ દ્વારા જે આજે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનું આપણી થીમ બેઝ હતી વુમન સ્પેશિયલ, કે જેની અંદર બહેનોના આધારિત કાર્યક્રમો હતા, દીકરી આધારિત કાર્યક્રમો હતા અને નારી સશક્તિકરણ આધારિત કાર્યક્રમો હતા। આ કાર્યક્રમોનો હેતુ આપણો મુખ્ય એ હતો કે બાળકોની અંદર કલ્ચર એક્ટિવિટી જળવાય અને આ કલ્ચર એક્ટિવિટી સાથે સાથે બાળકોનો સાંસ્કૃતિક વારસો પણ જળવાય એવા એક ઉમદા હેતુસર શિક્ષકશ્રીઓ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ટૂંકો સમય જે કહેવાય એકાદ અઠવાડિયાની અંદર જ શિક્ષકશ્રીઓએ આ કાર્યક્રમનું સુંદર નિરૂપણ કર્યું, જેમાં શિક્ષણ કાર્ય પણ ન બગડે અને કાર્યક્રમની તૈયારી પણ થઈ શકાય એવા સુંદર આયોજન સાથે આજે બાળકો સ્ટેજ પ્રોગ્રામ રજૂ કર્યો હતો, જેની અંદર આપણને દાતાશ્રીઓ દ્વારા પણ ખૂબ સારો એવો ફાળો અને તેમનો આપણને સહયોગ મળી રહ્યો અને જે નામી અનામી જે તમામ કહેવાય ગામ્યજનોનો આપણને ખૂબ સહયોગ રહ્યો અને આ કાર્યક્રમ એકંદરે ખૂબ સફળ રહ્યો। આજે સરસ્વતી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા શિવનગર અને તિરુપતિ વિભાગ તરફથી બાળકોએ બહુ સારી રીતે થીમ્સ આપી અને એમાં 2-3 પ્રકારની થીમ્સ, જે આપણે પોલીસ આપણે જે છે દિયોદર પોલીસ મથક ત્યાંથી બહુ સરસ રીતે આમ તો શાળાઓમાં આવીને એમણે અહેવાલ પણ આપેલા અને આલે જે કહી શકાય કે જાગૃતિ માટે એમણે બહુ સરસ જે કહી શકાય પ્રોગ્રામ પણ સ્કૂલોમાં આપેલા અને એ થીમ્સ લઈને અમે આ જે પ્રવૃત્તિ આપી જે ઇવેન્ટો આપી એમાં પણ એના લગતું પણ અમે થોડુંક થીમ્સ પૂરી પાડી અને જે કંઈ જનજાગૃતિ માટે પણ અમે થીમ્સ ત્યાં પૂરી પાડી। વાલીઓને શું સંદેશો આપવા માગો છો? વાલીઓને એ જ સંદેશો આપવા માગીએ છીએ કે જે બાળકો આપના છે અહીંયા કને શિક્ષણ તો લઈને જાય છે, ઘરે જઈને શું કરી રહ્યા છે, કેટલો મોબાઈલનો ઉપયોગ કરે છે, પ્લસ એમને જે કહી શકાય કે શું કરવું જોઈએ, તો એ પણ થીમ્સ અહીંયા અમે પૂરી પાડી હતી। આજે રોજ શ્રી અમારી શાળા સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી પ્રાથમિક શાળા તિરુપતિનગર, સરસ્વતી પ્રાથમિક શાળા શિવનગર અને પ્રાથમિક માધ્યમિક શાળા દિયોદર, આ ત્રણેય શાળાઓ દ્વારા અમારો આજનો એન્યુઅલ કાર્યક્રમ કરવામાં આવ્યો। એ એન્યુઅલ કાર્યક્રમનો હેડ જે મહિલા સશક્તિકરણ એટલે કે વુમન્સ ડે ઉપર જે મહિલા જાગૃતિ આવે, મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણનો સ્ત્રોત જળવાય અને જે એક
પુત્રને જે શિક્ષણ પાછળ જેટલું મહત્વ આપવામાં આવે છે એટલું જ મહત્વ દીકરીને આપવામાં આવે એ અનુલક્ષીને વિવિધ પ્રકારના શાળા દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યા. શાળાના બાળકોએ જે આ પ્રોગ્રામ દ્વારા જે વાલીઓ સાથે અને જે આવેલા મહેમાનો સાથે એ ખરેખર પ્રેરણાદાયક વાર્તા મૂકી કે જેના દ્વારા શિક્ષણનો પરમાનો સારો મહિલાઓમાં ફેલાવો થાય એ જાગૃતિનો કાર્યક્રમ અમારી શાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે.